જે મા શક્તિનું એક સ્વરૂપ છે એની સેવા કરવા માટે અમે એને વર્ચ્યુઅલી એડોપ્ટ કરવા માટે લોકોને આહ્વાન કરીશું। સન ફાર્મર રોડ અટલાદરા રેસિડેન્ટ્સ એસોસિએશન જે સારાના નામથી ઓળખાય છે એને અમે સારા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરીકે રજીસ્ટર કર્યું છે। આ છઠ્ઠા વર્ષે અમે ગરબા કરવા જઈ રહ્યા છીએ। આ ગરબા આ વખતે અમે એક સોશિયલ કોર્સ સાથે કરવા જઈ રહ્યા છીએ જેમાં અંગદાન મહાદાન એક કોન્સેપ્ટ લીધું છે, જેમાં કોઈ બ્રેઇનડેડ વ્યક્તિ જો એના અંગનું દાન કરે તો 7 વ્યક્તિઓના જીવ બચાવી શકે, તો એ ઉદ્દેશ્યથી લોકોને અમે અહીં 10-12 હજાર લોકો ગરબા રમશે અને એ લોકો જોડે અમે શપથ લેવડાવીશું કે એ લોકો અંગદાનને અવેરનેસ માટે એ લોકો તૈયારી બતાવે અંગદાન કરવા માટે। એની સાથે આપણી વાલી દીકરી એ અંતર્ગત કારણ કે મા શક્તિની આરાધના કરવા જઈ રહ્યા છે એટલે જે અનાથ બાળકીઓ છે જે મા શક્તિનું એક સ્વરૂપ છે એની સેવા કરવા માટે અમે એને વર્ચ્યુઅલી એડોપ્ટ કરવા માટે લોકોને આહ્વાન કરીશું। આમાં એવું છે કે જે સમજો કે કોઈ ટ્રસ્ટ હોય કે કોઈ યતીમખાનું જે કયું ચાઇલ્ડ કે ભાઈ હા ઇન ઓર્ફેનેજ આ લોકોની જે ઓર્ફેનેજ ચાલતા હોય ત્યાં જે બાળકીઓ હોય એ લોકોને વર્ચ્યુઅલી એડોપ્ટ એટલે આપણે એમને ઘરે નથી લાવવાની પરંતુ એની ભવિષ્યની ચિંતા કરવાની છે એટલે એના જે ટ્યુશનની ફીસ ભવિષ્યમાં સમજો કે સરકારી સ્કૂલમાં ભણતી હોય 7મા ધોરણ સુધી એને ત્યાં ફ્રીમાં સરકાર ભણાવતી હોય પણ ઉચ્ચ અભ્યાસ માટે કશું એને વધારે પૈસાની જરૂર પડતી હોય તો એમાં એને આર્થિક સહાય કરે, એના લગ્ન માટેની ચિંતા કરે, એની માટે અત્યારથી સોસાયટી કે સમૂહ મિત્રોનો સમૂહ ભેગા થઈને એના માટે એક સેવિંગ એમાઉન્ટ ભેગી કરે તો ભવિષ્યમાં એને વધુ ભણવા આગળ જવું હોય એમાં હેલ્પ કરી શકાય। એને આપણા ઘરે આપણા વિસ્તારમાં પ્રસંગોમાં બોલાવીએ, આવા નવરાત્રિ છે એવામાં કંઈ બોલાવીએ તો એને સોશિયલી કનેક્ટ થાય, આનો એ ઉદ્દેશ્ય છે, એ રીતે અમે કરવા માંગીએ છીએ। એટલે અહીંયા 110થી વધુ જે સોસાયટી છે એટલે આપણી જે પરંપરાગત પોળોની અંદર શેરીઓમાં ગરબા થતા એ જ કોન્સેપ્ટ પર આ ગરબા કરવા જઈ રહ્યા છે, જેમાં જે ફૂડ સ્ટોલ પણ અમે રાખ્યા છે તેમાં અહીંની જે મહિલાઓ છે અને અહીંના જે લોકો છે જે રેસિડન્ટ્સ છે એ લોકોને જ અમે અહીંયા ફૂડ સ્ટોલ પણ આપ્યા છે જેથી આર્થિક એ લોકોને આવક થાય અને અમારા જ વિસ્તારની મા બહેન દીકરીઓ આપણી સામે અહીંયા રમે, સુરક્ષિત ગરબા રહે, સેફ રમી શકે એ આશયથી આ ગરબા કરવામાં આવ્યા। આમાં અમે કોઈ નફો કમાવવાનું કે એવો કોઈ ઉદ્દેશ છે નહીં, પણ આપણા જ વિસ્તારની બાળકીઓ મા બહેનો અહીંયા રમે એ ઉદ્દેશથી આ ગરબા કરી રહ્યા છે। અને છેલ્લા ઘણા વર્ષોથી સારા ફાઉન્ડેશન સાથે એમની પ્રવૃત્તિઓ સાથે અને ગરબા સાથે હું સંકળાયેલો છું અને જેમ બધા જાણે જ છે કે ગુજરાતનું કલ્ચરલ કેપિટલ એટલે વડોદરા અને તેના ટ્રેડિશનલ ગરબા જે વિશ્વવિખ્યાત છે અને એમાં પણ આ વર્ષે અમે કંઈક નવું આપવા જઈ રહ્યા છે। જેમ કે પહેલાં આપણી વાત થઈ કે જેટલા પણ ગરબા જે લોકોએ એના સ્વરાંકન કર્યા છે, એના કમ્પોઝ કર્યા છે, એના શબ્દ લખ્યા છે એ બધાને અમે માનસભર યાદ કરશું અને પોસિબલ હશે તો એમને અહીંયા બોલાવીને એમનું આપણે સ્વાગત કરશું। તથા નવામાં અમે એ કર્યું છે કે આખા ગુજરાતની અલગ અલગ પ્રાંતની જેટલી પણ સંસ્કૃતિઓ છે, જેમ કે સૌરાષ્ટ્રના આપણા દુહાછંદ છપાકરા ને એ બધું ફેમસ છે, ઉત્તર ગુજરાતમાં આપણે ડાકલા છે, ધૂણવાની જે પરંપરા છે એ બધું આપણે આ વખતે વડોદરાના ગરબામાં કેવી રીતે આપણે સામેલ કરી શકીએ અને છતાં પણ એ લોકભોગ્ય અને લોકોને ગમે એવો અમારો પૂરતો પ્રયાસ છે। અને શિવ અને શક્તિ આ બંનેની આરાધના આ વખતે અમે નવરાત્રિ દ્વારા કરવાના પ્રયાસ કરશું અને લોકોને ગમશે એવી અમને ખાતરી છે।